નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં એક નવી રીત શીખીશું, બરાબર, જેનું નામ છે આંશિક અપૂર્ણાંકની રીત, બરાબર. તો આપણે આગળ 7.4 પર ગઈ, એક સ્વાધ્યાય 7.4, અને એમાં આપણે બે રીત જોઈ હતી. ઓકે, આજે આપણે આમાં નવી રીત જોઈએ. તો સૌપ્રથમ આંશિક અપૂર્ણાંકની રીત, હવે આમાં સમય વિધેય હશે, બરાબર. તો પેલા સમય વિધેય એટલે શું? તો કે p ઓફ x ના છેદમાં q ઓફ x, મતલબ બે વિધેય હોય પણ એ બહુપદી એને ભાગાકાર કરે, બરાબર. તો એવા વિધેયને સમય વિધેય કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરી જોઈએ કે જો p ઓફ x અને q ઓફ x બે બહુપદી હોય તથા q ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છે 0 ન હોય, તો p ઓફ x ના છેદમાં q ઓફ x ને સમય વિધેય કહે છે, બરાબર. આ વિધેયની વ્યાખ્યા છે. સમય વિધેયના બે પ્રકારો છે, તો કે પહેલું છે ઉચિત સમય વિધેય અને બીજું છે અનુચિત સમય વિધેય. તો ઉચિત સમય વિધેય છે તો એમાં કેવી રીતે છે? તો ઉચિત ક્યારે કહેવાય? કે જ્યારે p ઓફ x ની ઘાત એ q ઓફ x છેદ કરતા ઘાત ઓછી થાય, મતલબ અંશની ઘાત કરતા છેદની ઘાત વધારે, બરાબર. તો ધારો કે એવું વિધેય આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે તો આ કૌંસને છૂટો પાડો, x વર્ગ માઇનસ 3 માઇનસ 1 માઇનસ 5x વત્તા 6, હવે આવું મતલબ અહીંયા ઘાત 1 છે, અહીંયા 2 છે, તો આની ઘાત વધારે, આવા રીતે કહેવાય ઉચિત. p ઓફ x ની ઘાત એ p ઓફ x વત્તા નાની અથવા તો અંશની ઘાત કરતા છેદની ઘાત વધારે હોય એવા વિધેયને ઉચિત સમય વિધેય કહે છે. અનુચિત, હવે અનુચિત આને કહેવાનું છે કે ભાઈ અંશની ઘાત વધારે કેના કરતા છેદ અથવા બરાબર ના વધારે હોય એનું ઉદાહરણ જોઈ આપણે. જાબીની ઘાત સમાન છે, બરાબર. અહીંયા વર્ગ કરતા તો p ઓફ x ની વધારે થઈ ગઈ q ઓફ x કરતા, તો આવા વિધેય હોય એને શું કહેવાય? અનુચિત સમય વિધેય. અંશ અને છેદની ઘાત સમાન હોય અથવા છેદ કરતા અંશની ઘાત વધારે હોય આવા વિધેયને અનુચિત સમય વિધેય કહેવામાં આવે છે, બરાબર. તો હવે આગળ શું કરવાનું આપણે ખંડમાં એના વિશે વાત કરીએ, થોડું જોઈ કેટલા પોઈન્ટ્સ છે, બરાબર. તો એક સમય વિધેય p ઓફ x ના છેદમાં q ઓફ x બે કે તેથી વધારે યોગ્ય પ્રકારના સમય વિધેયના સરવાળા સ્વરૂપમાં દર્શાવવાની રીત આંશિક અપૂર્ણાંકની રીત તરીકે ઓળખાય છે, બરાબર. ધારો જો આપણે ધારી લઈએ પહેલા તો કે આવું તમને તો આ વિધેયને જો એમને લખું છું, બરાબર, આવું જ આવશે જરૂરી નથી, પૂરું થઈ ગયું લાગતું.
अवचित माटे हवे जो समय विधेय f(x) ના છેદમાં p(x) એ અનુચિત સમય વિધેય હોય તો સૌપ્રથમ તેના બહુપદીના ભાગાકારની રીતે ઉચિત સમયમાં વિધેયના કરવાનો અનુચિત છે એટલે ઉચિતમાં લઈ જવાનો થશે ત્યારબાદ ભાજ્ય બરાબર આ આપણે 8 માં ધોરણમાં આવી 9 માં આમ તો વધારે પડતું 9 માં આપણે ભાગાકાર આપેલા છે કે p(x) એટલે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા છે અને શું કહે p(x) ને ભાજ્ય જવાબ આવે એને ભાગફળ કેનાથી ભાગ્ય છે p(x) એને કહેવાય ભાજક એટલે જે છેલ્લે વધે એને કહેવાય શેષ એટલે આરો x આ 9 માં ધોરણનું સૂત્ર p(x) બરાબર p(x) s(x) r(x) તો આ બધાય કેવા અનુચિત માંથી ચાલે છે ઉચિત p(x) આપણે કહે છે તો છેદમાં આપણે શું કહે p(x) એટલે p(x) વડે ભાગી નાખો p(x) ના છેદમાં p(x) બરાબર s(x) વત્તા r(x) ના છેદમાં p(x) હવે અને આપણે ઉચિતમાં કન્વર્ટ કરી હવે જે ઉચિત સમય વિધેયમાં પરિવર્તિત થાય ત્યારબાદ આંશિક અપૂર્ણાંકની રીતે તેનો સંકલિત મેળવો મતલબ આ વસ્તુ તમારે પછી કરવાની રહેશે બરાબર અનુચિત પ્રકારના એક વધારે બે કે ત્રણ જ દાખલો એથી વધારે આવતા નથી તમારી ટેક્સ્ટબુકમાં અને પૂછવાની શક્યતા પણ ઓછી છે ઓકે તો આપણે ત્યારે આવશે ત્યારે આપણે આખું વ્યવસ્થિત જોઈ લેશું અનુચિતનું બરાબર સાવ સહેલું છે પ્રેક્ટિસ જેટલી કરશો એટલો તમને ફાયદો થશે બરાબર આટલો આ થિયરીના પોઈન્ટ્સ છે બરાબર એકવાર લખી નાખો જો આપેલ વિધેય એટલે p(x) ના છેદમાં p(x) વત્તા સમય વિધેય અને એ ઉચિત સમય વિધેય જ હોય તો જો આ છે ગોઠવણી છે એવું કેવું હોવું જોઈએ ઉચિત સમય વિધેય જ હોવા જોઈએ બરાબર અનુચિત માટે નથી તો આંશિક અપૂર્ણાંકની રીતે તેનો સંકલિત મેળવવા માટે છેદની બહુપદી p(x) માં આવતા પદો પ્રમાણે નીચે મુજબની ગોઠવણી કરવાની રહેશે બરાબર તો આપણે વારાફરતી એક એક જોતા જાય સામે એક એક ઉદાહરણ છે તમને p(x) વત્તા p ના છેદમાં x માઇનસ a x માઇનસ b જો વિધેય p(x) પ્લસ p ના છેદમાં x માઇનસ a ગુણ્યા x માઇનસ b જ્યાં a બરાબર નથી બી મતલબ આ બંને વિધેયો છેદના બંને વિધેયો કેવા છે ભિન્ન હોય કેવા હોય ભિન્ન હોય ત્યારે એની ગોઠવણી આવી રીતે થાય એના છેદમાં x માઇનસ a વત્તા b ના છેદમાં x માઇનસ b હવે આપણે એવું વિચારીએ કે ભાઈ ધારો કે વિધેય આવું હોય બરાબર તો આને તમારે ગોઠવવાની હોય a ના છેદમાં b ના છેદમાં x - 2 c
સી ના છે આ બરાબર મતલબ કે છેદમાં જે રીતે y પાસે ને જુદા જુદા સરવાળાના સ્વરૂપમાં લખી શકો પછી આને આવું કહેવાય ઉકેલવાની રીત પછી જોશું તો સૌપ્રથમ પહેલા તમારે આ ડાયાગ્રામમાં કે આવું સ્વરૂપ હોય તો આમાં જાવ સ્વરૂપ આ સ્વરૂપ આવી ગયું આમાં જાવ હવે આપણે ત્રીજો સ્વરૂપ જોઈએ જો આ બંને સ્વરૂપમાં એક એ જેનો રિપીટ પુનરાવર્તન થતા નથી જો પુનરાવર્તન ન થતા હોય તો જ આ સ્વરૂપનો ઉપયોગ થશે બરાબર પુનરાવર્તન થતું હોય તો આ કારણે જો તો શું કરવા બરાબર આપણે જોઈએ ત્રીજો કેસ કે p of x plus q ના છેદમાં x minus a નો વર્ગ પુનરાવર્તન છે મતલબ x minus a એક વાર અને બે વાર બે વાર x minus a ગુણ્યા x minus a આવ્યો ત્યાર a ના છેદમાં x minus a વત્તા b ના છેદમાં x minus a નો વર્ગ સાવ સેલના છે આના છે ધારો કે આપણે છે x plus 1 x minus a નો વર્ગ આવે તો કે મતલબ ના છેદમાં x - 1 + ના છેદમાં x - 2 નો વર્ગ હવે અહીંયા 2 આવ્યા છે પરંતુ 5 છે આપણે 5 છે તો શું કરો તો 5 સુધી તમારે લઈ જવાનું આવું આવું નથી પણ માહિતી માટે આપણે જોઈ લઈએ આટલા મોટા દાખલાઓ આવશે નહીં શક્યતા સાવ ઓછી બરાબર નહીં બરાબર પ્રમાણમાં કરી શકે પરંતુ તમને ખબર પડવી જોઈએ બરાબર મતલબ જેટલી ઘાતો અહીંયા સુધી જવાનું એક એક વધારે જવાનું પહેલામાં 1 2 3 4 5 આ રીતે તમારે આગળ વધવાનું રહેશે બરાબર ત્રણ વસ્તુ અહીંયા આપેલ સંખ્યા ત્રણ પ્રકાર પછી બે પ્રકાર છે હજી જોઈ લેવો બીજા બે સરવાળા dx + x +
કે ભાઈ એના સાઈ અવયવો પડે છે જો અવયવો પડતા હોય તો એના અવયવ પાડી નાખવા જોઈએ જો અવયવ નથી પડતા તો તમારે આ ફોર્મેટનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર જો હજી એકવાર કે આના અવયવો છેદમાં એક હોય એના અવયવો ન પડતા હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો ધારો કે એના અવયવ પડે છે આ આપણે ચેન્જ કરીએ છીએ અહીંયા તમને મૂકી દઉં તો કાઈ ના થાય પરંતુ નાવ્યો પડે છે નાવ્યો પડ્યા અને ત્યારબાદ પછી જે ફોર્મેટમાં આવું હોય એ ફોર્મેટનો ઉપયોગ કરવાનો ચાર માટે આપણે અહીંયા જોયું અહીંયા પહેલાનો આવડો પણ અહીંયા જુઓ બરાબર કયો આવે છે જો તો આ રીતે તમારે ઉપયોગ કરવાનો રહેશે પછી આપણે દાખલાઓ કરીશું એટલે વધારે ખુલાસ પડતી જશે મિત્રો આમાં આપણે તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની તમે સંકલનમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલો વધારે તમને ખબર પડવાના છે ઓ સર તમે તો ડાયરેક્ટ કરી નાખો તમને કેમ ખબર પડે તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે બરાબર જેટલી પ્રેક્ટિસ કરશો જેટલા સમ્સ કરશો એટલું વધારે સંકલન સેલું થઈ જશે તમારા બરાબર સૌપ્રથમ રોજ સૂત્ર હજી એકવાર તો રોજ સૂત્રો તમારે લખવાના બરાબર ન આવડે ત્યાં સુધી તો રાતે ઉકાળે પછી કોઈ સૂત્ર આપણને આવડવા જોઈએ બરાબર સૂત્ર એવા કડક કડક પાસા કરી એટલે આ બધું સાવ સેલું થઈ જશે ઓકે ચલો આ બધા મેથડ છે ઉદાહરણ તરીકે ન લખો તો ચાલશે ખાલી આટલું લખી નાખો બરાબર આપણે હવે સ્વાધ્યાય ચાલુ કરીએ આપણે ચલો લખી નાખો